સુરતના પૂર્ણા વિસ્તારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબજા રસી દ્વારા મકાનોના દસ્તાવેજ કરી કાયદેસર માલિકી હક આપો, વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપોની માંગ કરવામાં આવી હતી, સોનાની સુરતમાં દાગ સમાન પૂર્ણા કરંજ ખાડીને પેક કરો, રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈ સ્ટેશન લાઇન હટાવી રસ્તા ખુલ્લા કરો જેવા અનેક પ્રશ્નો વર્ષોથી સતાવી રહ્યા છે, પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી. આ તમામ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ સાથે બિનરાજકીય મૌન રેલીનું આયોજન કર્યું હતું. બિનરાજકીય રીતે જનપ્રતિનિધિ તરીકે આ માંગણીનું સમર્થન કરીને આપ અને કોંગ્રેસના નેતાઓ રેલીમાં જોડાયા હતા. સ્થાનિક પ્રશ્ન માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ રેલીમાં જોડાયા હતા. પૂર્વ વિસ્તારના તેમજ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર અને કોંગ્રેસના માજી કોર્પોરેટર પણ રેલીમાં જોડાયા હતા. કબજા રસીદવાળા ઘર ખૂબ જ મોટા પ્રમાણમાં છે, તેને કાયદેસર કરવા માટે ખૂબ જ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકોએ લડત ઉપાડી છે. ખાડીનો પ્રશ્ન પણ સતાવી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ મુદ્દા પર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. રેલીને બિનરાજકીય જાહેર કરવામાં આવી હતી, પરંતુ રેલીની અંદર સોસાયટીના પ્રમુખોની સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કોંગ્રેસના નેતાઓ પણ દેખાયા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.